નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન માટે જે કેટલાક એમસીક્યુ ની લેકચર સિરીઝ આપણે જોઈ રહ્યા હતા જેમાં અગાઉ આપણે ઘણા બધા એમસીક્યુ જોયા ત્યારબાદ આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત એમસીક્યુનો જે પહેલો ભાગ હતો તે પણ આપણે જોયો હવે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત એમસીક્યુનો જે પાર્ટ ટુ બીજો ભાગ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ તમને એમસીક્યુ આપેલો છે સ્પેસિંગ બિટવીન ફેઝ કન્ડક્ટર્સ ઓફ ટુ ટ્વેન્ટી કેવી લાઇન ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એટલે કે બસો વીસ કેવી જે ટ્રાન્સમિશન લાઇન છે બસો વીસ કેવીની જે ટ્રાન્સમિશન લાઇન છે એના ફેઝ કન્ડક્ટર વચ્ચે કેટલું સ્પેસિંગ છે રહેલું હોય છે તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે ઓપ્શન એ બે મીટર ઓપ્શન બી ત્રણ મીટર ઓપ્શન સી છ મીટર અને ઓપ્શન ડી દસ મીટર તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી સિક્સ મીટર એટલે કે બસો વીસ કેવીના ફેઝ કન્ડક્ટર વચ્ચેનું જે સ્પેસિંગ છે છ મીટર જેટલું હોય છે અકોર્ડિંગ ટુ ધ ઇલેક્ટ્રિકલ સેફટી રૂલ ઇલેક્ટ્રિકલ સેફ્ટી રૂલ પ્રમાણે આ બસો વીસ કેવીના બસો વીસ કેવીની જે લાઇન હોય છે એમના ફેસ કન્ડક્ટર વચ્ચેનું સ્પેસિંગ હંમેશા છ મીટર જેટલું રાખવામાં આવે છે ત્યારબાદ એમસીક્યુ નંબર ટુ જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ મિનિમમ ક્લિયરન્સ બીટવીન ધ ગ્રાઉન્ડ એન્ડ ટુ ટ્વેન્ટી કેવી લાઇન ઇઝ અબાઉટ એટલે કે બસો વીસ કેવીની લાઇન અને ગ્રાઉન્ડ વચ્ચેનું જે ક્લિયરન્સ છે એ જનરલી કેટલું રાખવામાં આવે છે તો એમાં તમને ઓપ્શન આપેલા છે એ વન મીટર બી સેવન મીટર સી ટેન મીટર એન્ડ ડી ફાઈવ મીટર તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી સેવન મીટર અહીંયા પણ જે ક્લિયરન્સ ગ્રાઉન્ડ અને ટુ ટ્વેન્ટી કેવીની લાઇન વચ્ચે રાખવામાં આવે છે એ જનરલી સાત મીટરની આસપાસ રાખવામાં આવે છે અને એ પણ એઝ પર ધ ઇલેક્ટ્રિકલ સેફ્ટી રૂલ પ્રમાણે ડિસાઇડેડ હોય છે ત્યારબાદ એમસીક્યુ નંબર થ્રી જોઈએ તો એમાં તમને કીધેલું છે ફોર એન્ડ ઓવરહેડ લાઇન ધ સર્જ ઇમ્પિડન્સ ઇઝ ટેકન એઝ ઓવરહેડ લાઇન માટેનું સર્જ ઇમ્પિડન્સ છે એ કેટલું લેવામાં આવે છે તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે ટ્વેન્ટી ટુ થર્ટી ઓમ્સ બી ફોર હન્ડ્રેડ ટુ સિક્સ હન્ડ્રેડ ઓમ્સ સી સેવન્ટી ટુ એઇટી ઓમ્સ એન્ડ ડી હંડ્રેડ ટુ ટુ હન્ડ્રેડ ઓમ્સ તો અહીંયા આપણું કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ફોર ટુ સિક્સ હન્ડ્રેડ ઓમ્સ એટલે કે ઓવરહેડ લાઇનનો જે સર્જ ઇમ્પિડન્સ છે એ ચારસોથી છસો ઓમની વચ્ચે લેવામાં આવે છે હવે બેઝિકલી આજે સર્જ ઇમ્પિડન્સ છે સર્જ ઇમ્પિડન્સમાં આપણે કહી શકીએ કે જે પાવર સિસ્ટમમાં ધ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ જે છે એને જ આપણે કેટલીક વખત સર્જ ઇમ્પિડન્સ તરીકે રિફર કરીએ છીએ અને સર્જ ઇમ્પિડન્સનું ઇક્વેશન થશે અન્ડર રૂટ ઓફ ઝેડ ડિવાઈડ બાય વાય જ્યાં ઝેડ જે છે એ સિરીઝ ઇમ્પિડન્સ લાઈનનો થશે અને વાય જે છે એ લાઈનનો સન્ટ એડમિટન્સ તરીકે આપણે કન્સિડર કરીશું તો અહીંયા આ જે સર્જ ઇમ્પિડન્સ છે એ ચારસોથી છસો ઓહમ જેટલો કન્સિડર કરવામાં આવે છે ત્યારબાદ એમસીક્યુ નંબર ફોર જોઈએ તો એમસીક્યુ નંબર ફોરમાં તમને કીધેલું છે ધ પ્રેઝન્સ ઓફ ઓઝોન ડ્યુ ટુ કોરોના ઇઝ હાર્મફુલ બિકોઝ એટલે કે કોરોનાને કારણે જે ઓઝોનની પ્રેઝન્સ રહે છે એ હાર્મફુલ છે એનું કારણ અહીંયા તમને માગેલું છે તો ઓપ્શનમાં તમને કારણો આપેલા છે એ ઇટ્સ કોરોડ્સ ધ મટીરિયલ બી ટ્રાન્સફર એનર્જી ટુ ધ ગ્રાઉન્ડ સી ગીવ ઓર્ડર એન્ડ ડી એની ઓફ ધ અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ઇટ કોરોડ્સ ધ મટીરિયલ એટલે કે બેઝિકલી ધ કોરોના ડિસ્ચાર્જ ઇઝ ધ આયોનાઇઝેશન ઓફ એર મોલેક્યુલર્સ ડ્યુ ટુ હાઈ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ધ આયોનાઇઝેશન પ્રોસેસ ક્રિએટ અ પ્લાઝમા વિચ વિલ વિચ વી વિલ કોલ અ કોરોના ડિસ્ચાર્જ એન્ડ ધ હાઈ એનર્જી આયન્સ દેટ ક્રિએટ્સ ધીસ ઇફેક્ટ્સ કેન રેપિડલી ડિટોડિયેટ પાવર સિસ્ટમ ઇક્વિપમેન્ટ એન્ડ કોરોના ડિસ્ચાર્જ ટિપીકલી અકર્સ એટ સરફેસ બિકોઝ એટ this point ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ highest સો ધ પ્રેઝન્સ ઓફ ઓઝોન યુ ટુ કોરોના is harmful બીકોઝ it કોરોર્સ ધ material એટલે કે જે ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરેલા છે એના મટીરિયલને એ કોરોડ્સ એના મટીરિયલમાં એક જે કહી શકાય કે એક સારણની જે ક્રિયા છે એ આ કોરોનાને લીધે જે ઓઝોનની પ્રેઝન્સ છે એના લીધે જોવા મળે છે ને એટલા માટે એ harmful છે ત્યારબાદ એમસીક્યુ નંબર 5 આપણે જોઈએ પેમસીક્યુ નંબર ફાઇવમાં તમને કીધેલું છે ધ પાવર ટ્રાન્સમિટેડ વિલ બી મેક્સિમમ આ જે ઓવર હેડ જે લાઇન છે એમાં પાવર ટ્રાન્સમિશન જે છે એ મેક્સિમમ ક્યારે હશે ઓપ્શન તમને આપેલા છે એ કોરોના કોરોનાલોસિસ આર મિનિમમ બી રિસિવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ હાઈ સી રિએક્ટન્સ ઇઝ હાઈ એન્ડ ડી સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ હાઈ તો પાવર ટ્રાન્સમિટેડ વિલ બી મેક્સિમમ વેન ધ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ હાઈ એટલા માટે આપણો અહીંયા આન્સર થશે ઓપ્શન ડી The uh, तो सेंडिंग एंड वोल्टेज इज हाई बिकॉज इन द केस इफ देंडिंग एंड वोल्टेज इज नॉट मोर देन द रिसविंग एंड वोल्टेज देन द करंट स्टार्ट फ्लोंग इन रिवर्स डायरेक्शन देट मींस के फ्रॉम लोड टू सोर्स देट्स वाई दीस फिनोमीन इज कॉल्ड एज फेरेनिटी इफेक्ट तो आप जय पावर ट्रांसमिटेड जय मेक्सिम जो तो होेन्डिंग एंड वोल्टेज है ए रिसविंग एंड वोल्टेज करता हमेशा वारे होवाइए एट आप आंसर अँप्शन डी सेंडिंग एंड वोल्टेज इज हाई अपने લઈ શકીએ છીએ ત્યારબાદ એમસીક્યુ નંબર સિક્સ જોઈએ તેમાં તમને કીધેલું છે અ થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ ઇઝ કોમનલી યુઝડ ઓન આજે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ છે એ સામાન્ય રીતે ક્યાં ઉપયોગમાં લેવાય છે તો તમને આન્સર આપેલો છે આ ઓપ્શન આપેલા છે એ પ્રાઇમરી ટ્રાન્સમિશન બી સેકન્ડરી ટ્રાન્સમિશન सी प्राइमरी डिस्ट्रीब्यूशन एंड डी सेकेंडरी डिस्ट्रीब्यूशन तो अँ करेक्ट आंसर ऑप्शन डी सेकेंडरी डिस्ट्रीब्यूशन कारण के एट द लोकल डिस्ट्रीब्यूशन सेंटर देर आर स्टेप डाउन डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर जो आपने बधाने खबर है द वोल्टेज लेवल ऑफ सिक्स पॉइंट सिक्स केवी एंड इलेवन केवी आर फर्दर स्टेप डाउन टू फोर हंड्रेड वर्ल्ड फॉर अ इंडस्ट्रीअल रिजन एंड टू फोर्टी वर्ल्ड फॉर अ डोमेस्टिक और हाउस होल्ड रिजियन This ધ થ્રી three ફોર વાયર સિસ્ટમ એન્ડ and the voltage એની ટુ લાઇન્સ ઇઝ ફોર 400 volt એન્ડ the વોલ્ટેજ between એની ઓફ ધ થ્રી લાઇન એન્ડ ન્યુટ્રલ ઇઝ ટુ થર્ટી એટલા માટે આજે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ છે નોર્મલી આપણે જોવા જઈએ તો સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન માટે યુઝ કરવામાં આવે છે ત્યારબાદ એમસીક્યુ નંબર 7 જોઈએ તો એમસીક્યુ નંબર માં તમને કીધેલું છે અ કોરોના ડિસ્ચાર્જ અકર્સ મોર ઇન કોરોના ડિસ્ચાર્જ વધારે ક્યાં જોવા મળે છે तो तमने क्यारे जुआ मे अथवा तो, तो क्या जो मे तो ऑप्शन ए ह्यूमिड वेदर बी हॉट वेदर सी कोल्ड वेदर एंड डी एनी ऑफ द अबो तो अँ करेक्ट आंसर थे ऑप्शन ए ह्यूमिड वेदर इन ह्यूमिड कंडीशन देयर इज मोर वाटर ड्रॉपलेट्स इन द एटमॉस्फेयर दिस वाटर ड्रॉपलेट इंक्रीज द इलेक्ट्रिक फील्ड ऑन द सरफेस ऑफ द कंडक्टर हेंस द कोरोना इज जनरेटेड एंड द हाई ह्यूमिडिटी डिक्रीज ધ બ્રેકડાઉન સ્ટ્રેન્ડ ઓફ ધ એર સરાઉન્ડિંગ ધ કન્ડક્ટર વિચ ફર્ધર ડિક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ ડિસ્ચાર્જ એન્ડ ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસલરેટ ધ ફ્રી ઇલેક્ટ્રોન ચાર્જ ઇન ધ એર સરાઉન્ડિંગ ધ કન્ડક્ટર એન્ડ ધિસ કોઝિસ એન્ડ એવલેન્ચ વિચ ઇઝ કોલ્ડ કોરોના ડિસ્ચાર્જ એટલા માટે હ્યુમિડ વેધર જ્યારે હોય છે ત્યારે કોરોના ડિસ્ચાર્જ જે છે એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે ત્યારબાદ એમસીક્યુ નંબર એઇટ જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેઝ આર યુઝડ ઓન લોંગ ટ્રાન્સમિશન લાઇન લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે નીચેનામાંથી કયા પ્રકારનું રિલે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ એમ્પિડન્સ રિલે ઓપ્શન બી મોઉ રિલે ઓપ્શન સી ડિફરન્શિયલ રિલે એન્ડ ઓપ્શન ડી રિએક્ટન્સ રિલે તો નોર્મલી લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે મોહઝ રિલે જે છે એનો યુઝ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન બી મોઝ રિલે કારણ કે Uh, yeah, more relay it comes in the category of the distance relay protection scheme, and the more type relay is most suited for long line because there are more chances of severe synchronizing power surges on the system. It does not need any additional equipment to prevent tripping during the surge, and the more relay occupies the least space on Rx diagram for a given line section, and it's therefore least affected by abnormal system condition expect. ફોર ધ લાઇન ફોલ્ડ સિન્સ ધ મો રીલે ઇઝ મોસ્ટ અફેક્ટેડ બાય આર્ક ક્રેઝિસ્ટન્સ એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર લોંગ ટ્રાન્સમિશન લાઇન ના એમસીક્યુ નંબર નાઇન આપણે જોઈએ તો એમસીક્યુ નંબર નાઇનમાં તમને કીધેલું છે વિચ ઓફ ધોલોઇંગ રીલેઝ આર યુઝ ઇન શોર્ટ ટ્રાન્સમિશન લાઇન શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારના રીલેનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ આપેલું છે ઇમ્પિડન્સ રીલે ઓપ્શન બી મોઝ રીલે ઓપ્શન સી ડિફરન્શિયલ રીલે એન ઓપ્શન ડી રિએક્ટન્સ રિલે તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી રિલેક રિએક્ટન્સ રિલે એટલે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે જે રિએક્ટન્સ રિલે છે એનો યુઝ જનરલી કરવામાં આવે છે બિકોઝ ઇન શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ ધ મોસ્ટ કોમન ફોલ્ટ ઇઝ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હેન્સ ધ રિએક્ટન્સ ટાઈપ રિલે ઇઝ યુઝડ બિકોઝ મોર ઓફ ધ લાઇન કેન બી પ્રોટેક્ટેડ એટ હાઈ સ્પીડ ધ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ઓલસો કોઝ આ આર્કિંગ ગ્રાઉન્ડ એન્ડ ધ રિએક્ટન્સ રિલે ઇઝ પ્રેક્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ આર્ક રેઝિસ્ટન્સ વિચ મે બી લાર્જ એઝ કમ્પેર્ડ વિથ ધ લાઇન ઇમ્પિડન્સ ધેટ્સ વાય ધ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ યુઝ ધ રિએટન્સ રિલે ના એમસીક્યુ નંબર ટેન જોઈએ તો એમાં તમને આપેલું છે વિચ ઓફ ધ ફોલોઇંગ રિલેઝ આર યુઝ ઇન મીડિયમ ટ્રાન્સમિશન લાઇન એટલે કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે કયા પ્રકારનું રિલે છે એનો યુઝ કરવામાં આવે છે ઓપ્શન અહીં ફરીથી તમને આપેલા છે ઓપ્શન એ ઇમ્પિડન્સ રિલે ઓપ્શન બી મોઝ રિલે ઓપ્શન સી ડિફરન્શિયલ રિલે એન્ડ ઓપ્શન ડી રિએક્ટન્સ રિલે તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન એ ઇમ્પિડન્સ રિલે એટલે કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે ઇમ્પિડન્સ રીલે છે એનો યુઝ કરવામાં આવે છે કારણ કે ધ ઇમ્પિડન્સ રિલે ઇઝ લેસ અફેક્ટેડ બાય એ સિન્ક્રોનાઇઝિંગ પાવર સર્વિસ એઝ કમ્પેર્ડ ટુ ધ રિએક્ટન્સ રિલે એન્ડ ઓલસો ધીસ રીલે ઇઝ લેસ અફેક્ટેડ બાય આર્ક રેજીસ્ટન્સ એઝ કમ્પેરડ વિથ ધ મોઝ રીલે ધીસ રિલે ઓનલી ઓપરેટ વેન ધ વોલ્ટેજ બાય કરંટ રેશિયો બીકમ્સ લેસ દેન ધ ગિવન વેલ્યુ એન્ડ ધ ઇમ્પિડન્સ રીલે ઇઝ ધેર ફોર યુઝ ફોર પ્રોટેક્ટિંગ અ મીડિયમ લેન્થ ટ્રાન્સમિશન લાઇન એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન એ ઇમ્પિડન્સ રિલે ત્યારબાદ એમસીક્યુ નંબર ઇલેવન જોઈએ તો એમસીક્યુ નંબર ઇલેવન તમને આપેલો છે ધ સ્ટીલ યુઝડ ઇન સ્ટીલ કોડ કન્ડક્ટર ઇઝ યુઝ્યુઅલી સ્ટીલ કોડ માં સામાન્ય રીતે કયા પ્રકારનું સ્ટીલ છે એનો યુઝ કરવામાં આવે છે ઓપ્શન એ તમને આપેલું છે એલોય સ્ટીલ

એન્ડ ધેટ્સ વાય ધ સ્ટીલ કોડ કન્ડક્ટર ઇઝ યુઝ યુઝઅલી યુઝ ધ મિલ સ્ટીલ ટાઈપ સ્ટીલ ઇન ધ કોર ના એમસીક્યુ નંબર ટ્વેલ્વ જોઈએ તો તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ધોલોઇંગ કેરેક્ટરિસ્ટિક્સ સુડ ધ લાઇન્સ સપોર્ટ ફોર ટ્રાન્સમિશન લાઇન પર્ઝેસ તો ટ્રાન્સમિશન લાઇન જે છે વિચ ઓફ ધ ધોલોઈંગ કેરેક્ટરિસ્ટિક જે છે લાયન્સ સપોર્ટ માટે ટ્રાન્સમિશન લાઇનની કઈ કેરેક્ટરિસ્ટિક છે એ યુઝફુલ છે તો ઓપ્શન આપેલા છે એ હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ બી લોંગર લાઈફ

જે કન્ડક્ટર બે સપોર્ટ વચ્ચે રાખેલું હોય એમાં જ્યારે સેગ થાય છે એ કેવા પ્રકારનું કહી શકાય કે સેપ અથવા તો ફોર્મ ક્રિએટ કરે છે ઓપ્શન તમને આપેલા છે એ કેટેનરી ઓપ્શન બી સેમી સર્કલ ઓપ્શન સી ટ્રાયંગલ ઓપ્શન ડી એલિપ્સ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ કેટેનરી કારણ કે આ કેટેનરી ઇઝ અ કવ દેટ અન આઈડિયલાઇઝ હેંગિંગ ચેઇન ઓર કેબલ એઝ્યુમ્સ અંડર ઇટ્સ ઓન વેટ વેન સપોર્ટેડ ઓનલી એટ ઇટ્સ એન્ડ ધ કેટેનરી કવ હેઝ અ યુ લાઇક શેપ યુ જેવો સેપ છે કેટેનરી કવમાં જોવા મળે છે એન્ડ સ્પેસિફિકલી સિમિલર ઇન અ આ એપિરિયન્સ ટુ અ પેરાબોલા બટ ઇટ ઇઝ નોટ અ પેરાબોલા ઇટ ઇઝ અ કેટેનરી ફોર્મ સો જ્યારે બે કન્ડક્ટરને બે સપોર્ટ વચ્ચે જ્યારે કન્ડક્ટર સેક થતો હોય ત્યારે એનું ફોર્મ જે છે એનો સેપ જે છે જનરલી આપણે પેરાબોલા અથવા સેમી સર્કલ જેવો લાગે પણ એ કેટેનરી ફોર્મ જે છે એ કેટેનરી ફોર્મ તરીકે એને લેવામાં આવે છે અને એટલા માટે જ આપણો આન્સર થશે ઓપ્શન એ કેટેનરી ત્યારબાદ એમસીક્યુ નંબર ફોર્ટીન જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઇંગ મેથડ સ્ટ્રિંગ એફિશિયન્સી કેન બી ઇમ્પ્રુવડ નીચેનામાંથી કઈ મેથડનો યુઝ કરીને સ્ટ્રીંગ એફિશિયન્સી છે એ ઇમ્પ્રૂવ કરવામાં આવે છે ઓપ્શન એ તમને આપેલો છે યુઝિંગ લોસ લોંગ ક્રોસઆમ યુઝિંગ ગ્રેડિંગ ધ ઇન્સ્યુલેટર ઓપ્શન સી તમને આપેલો છે યુઝિંગ અ ગાર્ડ રિંગ એન્ડ ઓપ્શન ડી તમને આપેલો છે એની ઓફ ધ અબો એટલે કે અહીંયા જે તમારો આન્સર થશે એ આન્સર આવશે તમારો ઓપ્શન ડી એની ઓફ ધ અબો એટલે કે આપણે બેઝિકલી જ્યારે સ્ટ્રીંગ એફિશિયન્સીને ઇમ્પ્રુવ કરવી હોય ત્યારે આપણે લોંગ ક્રોસ આમનો યુઝ કરી શકીએ છીએ ઇન્સ્યુલેટરનું ગ્રેડિંગ કરી શકાય છે અને ગાર્ડ રિંગ જે છે એ ગાર્ડ રિંગનો યુઝ કરીને પણ તમે આ સ્ટ્રિંગ એફિશિયન્સી છે એને ઇમ્પ્રૂવ કરી શકો છો અને એટલા માટે જ આપણો અહીંયા આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધ અબો નવ નેક્સ્ટ એમસીક્યુ તમને આપેલું છે એમસીક્યુ નંબર ફિફ્ટીન જેમાં તમને કીધેલું છે ધ સ્કીન ઇફેક્ટ કોઝ ધ સ્કીન ઇફેક્ટ જે છે સ્કીન ઇફેક્ટ વિશે આપણે બધાને ખબર છે તો આ સ્કીન ઇફેક્ટ છે એ એનું કોઝ એનું કારણ શું છે તમને આપેલું છે ઓપ્શન એ અ પોર્શન ઓફ ધ કન્ડક્ટર નિયર ધ સરફેસ કેરીઝ અ લેસ કરંટ એન્ડ કોર ઓફ ધ કન્ડક્ટર કેરીઝ મોર કરંટ ઓપ્શન બી આપેલું છે અ પોર્શન ઓફ ધ કન્ડક્ટર નિયર ધ સર્ફેસ કેરીઝ ઇઝ મોર કરંટ એન્ડ કોર ઓફ ધ કન્ડક્ટર કેરીઝ લેસ કરંટ ત્યારબાદ ઓપ્શન સી આપેલો છે કરંટ ફ્લોઝ થ્રુ ધ હાફ ક્રોસ સેક્શન ઓફ ધ કન્ડક્ટર ઓપ્શન ડી તમને આપેલો છે નન ઓફ ધી અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ઇન ધ સ્કીન ઇફેક્ટ કોઝ ધ પોર્શન ઓફ ધ કન્ડક્ટર નિયર ધ સરફેસ કેર ઇઝ મોર કરંટ એન્ડ ધ કોર ઓફ ધ કન્ડક્ટર ઇઝ લેસ કરંટ એટલે કે જે કન્ડક્ટરનો પોર્શન છે એમાં સરફેસની આસપાસનો જે એરિયા છે એ વધારે કરંટ કેરી કરશે જ્યારે कंडक्टर जे कह सका एक कोर जे छे कंडक्टर ની એક કોર ઓછો કરંટ કેરીસ કરસે અને એને જ આપણે સ્કિન ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન B એ करेक्ट આન્સર છે ત્યારબાદ MCQ નંબર 16 જોઈએ તો એમાં તમને કહેેલું છે અ સર્કિટ ઇઝ डिस्कनेक्टेड बाय आइसोलेटर व्हेन સર્કિટ જે છે એ આઇસોલેટર થી डिस्कनेक्ट ક્યારે થશે તમને આન્સર આપેલા છે ઓપ્શન A લાઇન ઇઝ ઓન ફૂલ લોડ ઓપ્શન B સર્કિટ બ્રેકર ઇઝ નોટ ઓપન ઓપ્શન સી દેર ઇઝ નો કરંટ ઇન ધ લાઇન એન્ડ ઓપ્શન ડી લાઇન ઇઝ એનર્જાઇઝ તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી ધેર ઇઝ નો કરંટ ઇન ધ લાઇન એટલે કે સર્કિટ જે છે આઇસોલેટર દ્વારા આપણે જ્યારે ડિસ્કનેક્ટ કરીએ છીએ ત્યારે લાઇનમાં કોઈ પણ પ્રકારનો કરંટ જે છે કરંટ હોવો જોઈએ નહીં સો કરેક્ટ આન્સર ઇઝ સી ધેર ઇઝ નો કરંટ ઇન ધ લાઇન ત્યારબાદ એમસીક્યુ નંબર એટીન્થ આપણે સેવન્ટીન્થ આપણે જોઈએ તો એમસીક્યુ નંબર સેવન્ટીનમાં તમને આપેલું છે કરંટ રેટિંગ ઇઝ નોસ્ટ નેસેસરી ઇન ધ કેસ ઓફ કરન્ટ રેટિંગ જે છે એ કયા કેસમાં નેસેસરી નથી ઓપ્શન આપેલા છે એ સર્કિટ બ્રેકર બી આઇસોલેટર સી લોડ બ્રેક સ્વિચ એન્ડ ડી નન ઓફ ધી અબો તો અહીંયા બેઝિકલી સર્કિટ બ્રેકર તો પણ આપને ખબર છે કે કરન્ટ રેટિંગ ઉપર જ કામ કરે છે અને આ લોડ બ્રેક સ્વિચ પણ કરન્ટ રેટિંગ ઉપર કામ કરશે એટલા માટે કરન્ટ રેટિંગ જે છે આઇસોલેટર માટે નેસેસરી નથી એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી આઇસોલેટર ત્યારબાદ એમસીક્યુ નંબર એટીન્થ આપણે જોઈએ તો એમસીક્યુ નંબર એટીન્થમાં તમને કીધેલું છે ધ વોલ્ટેજ ડ્રોપ ફોર કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન ઇઝ કમ્પેન્સેટેડ બાય ઇન્સ્ટોલિંગ જે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન છે એમાં વોલ્ટેજ ડ્રોપ તેના દ્વારા કમ્પેન્સેટ કરવામાં આવે છે શું ઇન્સ્ટોલ કરીને આપણે એને કમ્પેન્સેટ કરી શકીએ છીએ તો એના માટે તમને ઓપ્શન આપેલા છે એ કેપેસિટર ઓપ્શન બી સિન્ક્રોનસ જનરેટર ઓપ્શન સી ઇન્ડક્ટર ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ તો અહીંયા આપણું કરેક્ટ આન્સર થશે બી સિન્ક્રોનસ જનરેટર સો ધ વોલ્ટેડ ડ્રોપ ફોર કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન ઇઝ કમ્પનસેટેડ બાય ઇન્સ્ટોલિંગ અ સિન્ક્રોનસ જનરેટર ત્યારબાદ એમસીક્યુ નંબર નાઇન્ટીન તમને આપેલું છે ધ યુઝ ઓફ સ્ટ્રેન ટાઇપ ઇન્સ્યુલેટર ઇઝ મેડ વેર ધ કન્ડક્ટર આર સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર ક્યારે યુઝ કરવામાં આવે છે કેવા પ્રકારના કન્ડક્ટર માટે યુઝ કરવામાં આવે છે તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે ઓપ્શન એ ડેડ એન્ડ કન્ડક્ટર ઓપ્શન બી રોડ ક્રોસિંગ કન્ડક્ટર ઓપ્શન સી ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર્સ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ તો અહીંયા આપણો આન્સર થશે ઓલ ઓફ ધી અબોવ ઓપ્શન ડી એટલે કે જે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર છે એ ડેડ એન્ડ રોડ ક્રોસિંગ એન્ડ ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર્સ કન્ડક્ટર માટે જનરલી આપણે યુઝ કરીએ છીએ એટલા માટે કરેક્ટ આન્સર ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ ત્યારબાદ એમસીક્યુ નંબર ટ્વેન્ટી જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ કરંટ ડ્રોન બાય ધ લાઇન ડ્યુ ટુ કોરોના લોસિસ ઇઝ લોસિસને કારણે જે લાઇન દ્વારા કરંટ ખેંચવામાં આવે છે એ કેટલો હોય છે ઓપ્શન તમને આપેલા છે એ આ નોન સિમ્યુ ફેડ્યુલ ફોર્મ ઓપ્શન બી ટ્રાયંગ્યુલર ઓપ્શન સી સ્ક્વેર એન્ડ ઓપ્શન ડી સિન્યુસોઈડલ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ નોન સિન્યુસોઈડલ કારણ કે બેઝિકલી આઈડિયલ કન્ડિશનમાં આપણો જે ટ્રાન્સમિશન લાઇનમાં જે કરંટ હશે એ સિન્યુસોઇડલ હશે પણ કોરોના લોસીસને કારણે જે કરંટ લાઇન દ્વારા લેવામાં આવે છે એમાં કેટલાક ઇન્ટરફિયરન્સ કેટલાક ફ્રિકવન્સી કમ્પોનન્ટ એડ થશે અને એટલા માટે એનો સેપ જે છે નોન સિન્યુસોડલ આપને મળશે એટલા માટે જ્યારે કોરોના લોસિસ થતા હોય ત્યારે લાઇન જે છે એ નોન સિન્યુસોડલ કરંટ ડ્રોન કરતી હોય છે ત્યારબાદ એમસીક્યુ નંબર ટ્વેન્ટી વન જોઈએ તો એમસીક્યુ નંબર 21 વનમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇક્વિપમેન્ટ ફોર રેગ્યુલેટિંગ ધ વોલ્ટેજ ઇન ધ ડિસ્ટ્રિબ્યુશન ફીડર વિલ બી મોસ્ટ ઇકોનોમિકલ નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ જે વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન ફીડરમાં વોલ્ટેજ રેગ્યુલેશન માટે ઇકોનોમિકલ છે મોસ્ટ ઇકોનોમિકલ છે ઓપ્શન એ તમને આપેલું છે સ્ટેટિક કન્ડેન્સર ઓપ્શન બી ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર ઓપ્શન સી સિન્ક્રોનસ કન્ડેન્સર ઓપ્શન ડી સન્ટ કેપેસિટર તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી સન્ટ કેપેસિટર એટલે કે ફોર ધ રેગ્યુલેટિંગ ધ વોલ્ટેજ ઇન ધ ડિસ્ટ્રિબ્યુશન ફીડર ધ સન્ટ કેપેસિટર વિલ બી મોસ્ટ ઇકોનોમિકલ ઇક્વિપમેન્ટ ના એમસીક્યુ નંબર ટ્વેન્ટી ટુ જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર ધ ટેપિંગ્સ આર પ્રોવાઇડેડ ઓન ધ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર જે છે એમાં ટેપિંગ ક્યાં પ્રોવાઇડ કરવામાં આવે છે ઓપ્શન તમને આપેલા છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગ ઓપ્શન સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ અને ઓપ્શન ડી એની ઓફ ધ અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ એટલે કે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરમાં જે ટેપિંગ્સ છે જનરલી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ સાઇડ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કારણ કે જેમ જેમ વોલ્ટેજની વેલ્યુ વોલ્ટેજ વધારે હશે તેમ તેમાંથી ફ્લો થતો કરંટ છે કેવો હશે ઓછો હશે અને એટલા માટે ત્યાં આપણે ટેપિંગ પ્રોવાઈડ કરીએ અને જ્યારે આપણે ટેપિંગ અથવા તો ટેપ ચેન્જ કરીએ ત્યારે કરંટ ઓછો હોવાને કારણે આર્કિંગનો જે પ્રોબ્લેમ છે આપણને જોવા મળતો નથી અને એટલા માટે જ જે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર છે એમાં હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ ઉપર આપણે ટેપિંગ જે છે ટેપિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને એટલા માટે જ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ નવ એમસીક્યુ નંબર ટ્વેન્ટી થ્રી તમને આપેલું છે ધ સ્કીન ઇફેક્ટ ડિપેન્ડસ ઓન સ્કીન ઇફેક્ટ કેના પર આધારિત હોય છે ઓપ્શન એ તમને આપેલું છે ફ્રિકવન્સી ઓફ ધ કરંટ ઓપ્શન બી રેઝિસ્ટિવિટી ઓફ ધ કન્ડક્ટર મટિરિયલ ઓપ્શન સી સાઇઝ ઓફ ધ કન્ડક્ટર ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો એટલે કે જે સ્કીન ઇફેક્ટ છે એ કરંટની ફ્રીક્વન્સી પર કન્ડક્ટર મટીરિયલની રેજીસ્ટિવિટી ઉપર અને કન્ડક્ટરની જે સાઇઝ છે એના ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે એટલા માટે આપણો આન્સર થશે ઓલ ઓફ ધી અબો ત્યારબાદ લાસ્ટ એન્ડ એમસીક્યુ નંબર ટ્વેન્ટી ફોર આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે વેન અ કન્ડક્ટર કેરીઝ અ મોર કરંટ ઓન ધ સર્ફેસ એઝ કમ્પેર ટુ કોર ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કન્ડક્ટર કેરીઝ મોર કરંટ ઓન ધ સર્ફેસ કમ્પેર ટુ કોર કોરની કમ્પેરિઝનમાં કન્ડક્ટર જે છે વધારે કરંટ કેરી કરતો હોય છે ઇટ ઇઝ ડ્યુ ટુ એ વેસાના કારણે જોવા મળે છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એ કોરોના બી સ્કિન ડેફ સી સ્કિન ઇફેક્ટ એન્ડ ડી એની ઓફ ધ અબો તો આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન સી સ્કીન ઇફેક્ટ કારણ કે આપણે જોયું હતું કે સ્કિન ઇફેક્ટમાં સ્કિન ઇફેક્ટને કારણે જે કોઈ પણ કન્ડક્ટર હોય એનો કન્ડક્ટર એ વધારે કરંટ કેરી કરશે જ્યારે એની કોર છે એ કોર ઓછો કરંટ કેરી કરતું હોય છે અને એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી સ્કિન ઇફેક્ટ તો મિત્રો અહીંયા આપણે ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સમિશન સિસ્ટમ આધારિત એનસીક્યુનો જે બીજો ભાગ જોયો એમાં પણ કેટલા અગત્યના એનસીક્યુ વિશે આપણે માહિતી મેળવી જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા કોઈ સજેશન અથવા કોઈ કોમેન્ટ હોય તો એને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેનાથી એની માહિતી તમારા મિત્રો સુધી પહોંચી શકે અને તેમને પણ આ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે અને જો આ વિડીયો જે છે એની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પીડીએફ મટીરિયલ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું